સરસ મજાની પંક્તિઓ છે કે ભરા નહીં જો ભાવો સે, ભરા નહીં જો ભાવો સે, બહેતી જિસમે રસધાર નહીં, હૃદય નહીં વહ પથ્થર હૈ જિસમે સ્વદેશ કા પ્યાર નહીં. જે દિલમાં દેશ માટે પ્રેમ ન હોય એ દિલ પથ્થરનું છે. આપણે એક સરસ મજાનો એવો દેશભક્તિનો એક ડાન્સ જોવા માટે જઈ રહ્યા છીએ ત્યારે રજૂ કરે છે દેશભક્તિ નો એક સરસ મજાનો ડાન્સ ધોરણ 3 ના બાળકો. કાલ વેલો કા મસ્તાનો કા ઇસ દેશ તૈયારો, ઇસ દેશ તૈયારો ક્યા કહેના, યે દેશ હૈ દુનિયા કા કહેના. મેરા જૂતા હૈ જવાની પતલું, હિન્દુસ્તાની સર પે લાલ ટોપી રૂ
समझो दिल भर जानी जितना भी तुम समझोगे उतनी होगी हैरानी आओ बच्चों तुम्हें दिखाए जाती हिंदुस्तान की इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की આપણા લોક સાહિત્યની એક સરસ મજાની રચના છે કે રઘુકુળ ભૂષણ રામનું ગાદી તણો મુરત હશે આજ્ઞા પિતાની પાળવા એ વિકટ વનમાં જય વસે ત્યાગી સુખો વૈભવ તણા સીતા રહે સહવાસમાં અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં આપણા દેશની આર્ય નારીએ ઘરને પણ સાચવ્યું છે અને જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે દેશને પણ સાચવ્યો છે આપણા દેશની એવી ઘણી બધી બહાદુર સ્ત્રીઓ છે કે જેણે પોતાનું નામ ઇતિહાસના ચોપડે છે એ સુવર્ણ અક્ષરોમાં લખી દીધું આવું જ એક નામ એટલે ઝાંસી કી રાની લક્ષ્મીબાઈ પોતાના નાનકડા એવા પુત્રને પોતાની પીઠ પાછળ બાંધી અને પોતે છે તલવાર લઈ મેદાનમાં જ્યારે યુદ્ધ કરવા માટે ઉતરે ત્યારે સાક્ષાત ચંડ અને મુંડનો નાશ કરવા માટે જે રીતે ભગવતી માં ચામુંડા ઉતરે એવી વિકરાળ લાગતી એ ઝાંસીની રાણી તો આપણે બધા પણ એક સરસ મજાનો એક પાત્રી અભિનય માણીએ ઝાંસી કી રાની બૂઢે ભારત મેં ભી આઈ ફિર સે નઈ જવાની થી ગુમી હુઈ આઝાદી કી કીમત સબને પહેચાની થી દૂર સુરંગી કો કરને કી સબને મન મેં ઠાની થી चमक उठी सन 57 में फा तलवार पुरानी थी बूंदे ले हर बोलो के मुंह हमने सुनी कहानी थी खूब लड़ी मर्दानी वो तो झांसी वाली रानी थी खूब लड़ी मर्दानी वो तो झांसी वाली रानी थी ओ
के बाद अंग्रेजों ने आपको झांसी का वारिस बनने से इनकार कर दिया है। वो चाहते हैं कि हम उनकी गुलामी स्वीकार कर लें। लेकिन अगर हम झांसी उनके हवाले कर दें तो फिर इस धरती से हमारा रिश्ता हमेशा के लिए टूट जाएगा। आपके पिता ने झांसी के लिए जो सपने देखे थे वो सब मिट्टी में मिल जाएंगे। अगर हम युद्ध के मैदान में उनका सामना करते हैं तो फिर आपकी रक्षा कौन करेगा? हम नहीं जानते कि सही क्या है, हक की लड़ाई या माँ का कर्तव्य। किसे चुने हम, ममता को या जिम्मेदारी को? दुविधा है। क्या हमें चंद रुपयों के लिए अपना घर छोड़ देना चाहिए? लेकिन अगर हम कायरो की तरह झांसी छोड़कर भाग गए तो हम आपकी और अपनी नजरों में हमेशा के लिए गिर जाएंगे। हे भगवान, हम क्या करें? हाँ दामोदर, हम लड़ेंगे, अपने हक के लिए हम जरूर लड़ेंगे और एक माँ का कर्तव्य भी पूरी तरह से निभाएंगे ताकि आपके भविष्य में कायरता की कोई भी परछाई ना हो। आखिरी दम तक झांसी की मर्यादा की रक्षा करेंगे, मौत को गले लगा लेंगे लेकिन आप पर कभी आंच नहीं आने देंगे। ये हमारा वादा है आपसे भी और झांसी से भी। सिंहासन की उठे राजवंशों में घटती पानी की, पूरे भारत में भी आए सिंहली जवानी की, दूरी आजादी की मकसद में पहचानी की, दूर तिरंगे को करने की सपने मन में पानी की। દાણીધારિયા રાજારામભાઈ મોહનદાસ આ સમગ્ર કાર્યક્રમને 500 રૂપિયાનું પ્રોત્સાહક ઇનામ આપે છે। એવું કહેવાય છે કે કંઈક લાખો નિરાશાઓમાં એક અમર આશા છુપાયેલી છે। માણસે ક્યારેય આશા ન છોડવી જોઈએ। ડૂબતાને છે એ તણખલાનો સહારો હોય છે। જે માણસ આશા છોડી દે છે એનું ભવિષ્ય છે એ અંધકારમય થઈ જાય છે। તો આવો આપણે પણ એક સરસ મજાનું એવું ગીત માણીએ કે જે આપણને કંઈક શીખવે છે। ગીતના શબ્દો છે દિલ હે છોટા સા છોટી સી આશા, ધોરણ 4 વિદ્યાર્થીઓ આ સરસ મજાનો એક ડાન્સ છે એ રજૂ કરશે, જેના શબ્દો છે દિલ હે છોટા સા છોટી સી આશા। Thank you.
બંસીધર લક્ષ્મણદાસ ભાઈ તરફથી આ સમગ્ર કાર્યક્રમને 500 રૂપિયાની પ્રોત્સાહક ભેટ મળે છે. એક 50 રૂપિયા રામ ભરોસે આવે છે. હમણાં થોડા દિવસ પહેલા એક સરસ મજાનું મૂવી રિલીઝ થયું ગુજરાતી, જેની અંદર ગુજરાતના યુવા અવાજ કહી શકાય એવા લોકગાયક આદિત્ય ગઢવીએ બહુ સરસ મજાનું છે એક ગીત, જેને અત્યારની ભાષામાં એમ કહેવાય કે રેપ સોંગ, પણ ચારણી સાહિત્યમાં એને સપાખરું કહેવાય છે. ભગવાન કૃષ્ણ વિશે છે એ એણે લખેલું છે. તો એ સપાખરું કંઈક આવું છે કે કળ જુગનો કન્નૈયો સૌના દિલ જીત નારો, વળી વાલો લાગે પરાણે ઈ પ્રેમનો પર્યાય, એના મનમાં હું હાલે ઈ તો કોઈ નવ જાણે, પણ ઈ તો જાણે બધાના દલડાની વાત, ધાર્યો એના મનનો ઈ કર તો કરાવતો ને શામ દામ દંડ ભેદ કોઈ પણ ઉપાય, પ્રેમમાં પડવું એના માટે એક રમત છે, ભલે પછી દિલના કટકા થઈ જાય ભાઈ, ભલે પછી દિલના કટકા થઈ જાય. Oh,
ઘણું બધું લખાણું છે. કવિ બોટાદકર પણ એવું લખે કે જનની જોડ સખી નહીં જડે રે લોલ, પણ પિતાનો પ્રેમ છે એ એક છુપો પ્રેમ છે. પિતા છે એ બાળકને સર્વસ્વ આપી દેવા માટે તૈયાર હોય છે, એ પછી પોતાના જૂના ચપ્પલ છે પોતે ચલાવી લેશે, પણ બાળકને તો નવા બૂટ જ લઈ આપશે. પોતાના કપડાની અંદર કદાચ એ રફ કરીને ચલાવી લેશે, પણ દિવાળી કે તહેવારના દિવસોમાં જો બાળક જીદ કરે તો એને નવી જોડી કપડાની અવશ્ય એ લઈ આપશે. જ્યારે સ્ત્રી રડે ત્યારે એમ કહેવાય કે કદાચ આખી દુનિયા જોઈ શકે, પણ જ્યારે પુરુષ રડે ને ત્યારે એ માત્ર ઘરના તકિયાને જ દેખાતું હોય છે, ઘરનો તકિયો જ ભીંજાતો હોય છે. માટે જઈ રહ્યું છે એક સરસ મજાનું નાટક જેનું નામ છે આનું નામ બાપ. તો રજૂ થાય છે એક નાટક આનું નામ બાપ. એક પુત્ર પિતાના વિશે આવું વિચારે, આવું વિચારતા પહેલા એક વાત લખી રાખજો સાહેબ કે માતા ઘરનું માંગલ્ય હોય છે તો પિતા ઘરનું અસ્તિત્વ હોય છે. પણ ઘરના આ અસ્તિત્વને આપણે ક્યારેય સમજવાનો પ્રયત્ન કર્યો છે ખરો? પિતાનું મહત્વ હોવા છતાં પણ તેના વિશે વધુ લખવામાં નથી આવતું કે નથી બોલવામાં આવતું. પણ આજ હું તમને સમજાવીશ કે પિતાનું અસ્તિત્વ શું હોય છે. તમારી ફ્રેન્ડ બીમાર છે ને એટલે એની યાદ આવતી હતી.
છું એટલે નથી કહેતી. બોલે મને કે ના તો મને નહીં કે શું થયું. દર્શને તને કઈ કીધું? ના મમ્મી, સાચું જ કહું છું. સારું ચાલ, સામે લઈ જા, જો જમવાનું પણ તૈયાર થઈ ગયું છે. ચાલ જમવા બેસી. ના ના, મારે નથી જમવું, તું જમી લે. કારખાનામાં અને રાત્રે હોટલમાં કામ કરવું પડે, પણ આરામથી ઘરનું તો પૂરું થઈ જાય છે ને? નહીં પપ્પા, હું કઈ કામ કરીને તમને મદદરૂપ થવા માંગુ છું. અને એમ પણ હું તો છોકરીની જાત, મારે ક્યાં પડી રહી કે નોકરીએ જવું છે. બેટા, તું ખોટી જીદ કરે છે. પપ્પા, હું બરાબર જ કરી રહી છું. હવે તમે કઈ ના બોલતા, મને મારી રીતે બધું કરવા દો. અરે બેટા, જેવી તારી મરજી. શું વાત કરી વાતો કરે છે? અરે કાંઈ નહીં, બસ એમ જ. સારું, એ આ તમારું ટિફિન સાથે લેજો. ચાલ બેટા, હું જાઉં છું. એટલે ચંદુભાઈ છે ને, ત્યાંથી સાડી લાવું છું સ્ટોન ટાકવા માટે. રોજનું 100-150 કામ થઈ જાય છે. અરે વાહ, મારી દીકરી મને ટેકો કરવા લાગી હો. પપ્પા, એક મહિનો પૂરો કરી લો ને, પછી હોટેલ નોકરી છોડી દેજો. પછી એટલો તો હું કમાઈ જ લઈશ. આપણે એવી નોકરી નથી કરી. થોડોક ટાઈમ કામ કરવા દે ને બેટા, હજુ આગળ ઘરમાં પ્રસંગો આવે છે અને તમારા બંને ભાઈ બહેન ના લગ્ન પણ કરવા પડશે ને. હા મમ્મી,
અર્જણભાઈ મયુરભાઈ મથુરભાઈ બારૈયા તરફથી સમગ્ર કાર્યક્રમને 500 રૂપિયાનું પ્રોત્સાહક ઇનામ મળે છે. હવે આપણે એક એવો ડાન્સ નિહાળવા માટે જઈ રહ્યા છીએ કે જે પાકિસ્તાનથી નિરાશ્રિત થઈને આવેલા બાળકો રજૂ કરશે. આ બાળકો હરિઓમ હરિઓમ આશ્રમમાં રહે છે અને આપણી શાળામાં અભ્યાસ કરે છે. તો નિહાળીએ એક સરસ મજાનો ડાન્સ. જય હો.
જે ધોરણ 5ના વિદ્યાર્થીઓ રજૂ કરશે, જે છે ઢોલીડા. તો માણીએ એક સરસ મજાનો ડાન્સ ઢોલીડા. દરેક વિદ્યાર્થીને 300 રૂપિયા નાસ્તા પેટે આપે છે, એટલે આ દરેક વિદ્યાર્થીને તેઓ નાસ્તો કરાવશે. અહીં ઉપસ્થિત હિતેશભાઈ કાનાણી એ આ સમગ્ર કાર્યક્રમને 200 રૂપિયા પ્રોત્સાહક ઇનામ આપે છે. ઈશ્વરભાઈ લાલજીભાઈ જમોડ એ આ સમગ્ર કાર્યક્રમને 500 રૂપિયા પ્રોત્સાહક ઇનામ આપે છે. તો હવે આપણે માણીએ ધોરણ 7 અને 8ના વિદ્યાર્થીઓ દ્વારા એક સરસ મજાનો ડાન્સ, દે ધના ધન.
दिन नाचा जो ट्विटर पे ट्रेंड हो गया। नासिक के ढोल पे धन 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 नाचा तो सबका दी एंड हो ઉપસ્થિત છે તે 1100 રૂપિયાનો પ્રોત્સાહક ઇનામ આ સમગ્ર કાર્યક્રમને આપે છે। તાળીઓના ગડગડાટથી આપણે એમને વધાવી લઈશું। બહુ સરસ મજાના શબ્દો છે કે વો વીર સિપાહી દેશ કે જો શૂરવીર કહેલાતે હૈ, વો વીર સિપાહી દેશ કે જો શૂરવીર કહેલાતે હૈ, સિના તાન ખડે હૈ ડટ કે માટી કા કર્તવ્ય નિભાતે હૈ। આપણે આ કાર્યક્રમને આટલી શાંતિથી અહીં માણી શકીએ છીએ એની પાછળનું એક મોટું કારણ છે કે આપણા ઘણા બધા સૈનિકો સરહદ ઉપર પોતાની ફરજ નિભાવી રહ્યા છે। તો આપણે પણ એક સરસ મજાનું દેશભક્તિ ગીત માણીએ જેના શબ્દો છે સંદેશ मेरे दो
इंसान के शरीर में 9 छेद किए हैं, दो कान के, दो नाक के, दो आंख के, एक मुंह का, बाकी के 2 तू जानता है। सपने में भी गलत सोचा ना। 10वां छेद कर दूंगा।